વણાક બારા ખાતે સંયુક્ત કોળી સમાજ દ્વારા ગૌર માતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં દરેક સમાજનો પહેલો હોદ્દેદાર આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વણાક બારા સમસ્ત કોળી ગોર માવડીનો મોડોમાં મોટો તહેવાર ઉજવવામાં આવ્યો, જેમાં સમુદ્રની પવિત્ર માટી અને દરેક નદીના પાણી વડે માતાજીની પ્રતિમા બનાવવામાં આવી હતી અને માતાજીના મઢમાં કુળદેવની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાં રાસ ગરબા રમવામાં આવે છે. વણાક બારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં માતાજીને હિંડોળે હિચકવામાં આવ્યા હતા, તેમજ સવારે નૈવેદ્ય કરવામાં આવ્યા હતા અને બપોરના સમયે માતાજી આઝાદ ચોકમાં ભેગા થઈ અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી. પછી દરેક માતાજીનું કુવામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તહેવારમાં દરિયાઈ પટ્ટી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જીવનભાઈ બારીયા છે. હું વણાક બારા સમસ્ત કોરી બાર સમાજનો ઉપપ્રમુખ છું. ચૈત્રી નવરાત્રિની અંદર અમારી સમસ્ત કોરી જ્ઞાતિની આ ગોળ માવડીનો તહેવાર એ અમારો મોટામાં મોટો અમારી સમાજનો તહેવાર. આ તહેવારના દિવસે અમે સમુદ્રની પવિત્ર માટી લાવી બધી નદીઓના ગંગાજળ એની અંદર મિક્સ કરી અમે માતાજીની પ્રતિમા બનાવીએ છીએ અને દરેક કુળદેવીઓ જે છે એમાં સોલંકી પરિવાર છે, બારીયા પરિવાર છે, ચુડાસમા પરિવાર છે, રાઠોડ પરિવાર છે, ચૌહાણ પરિવાર છે, બામણિયા પરિવાર છે, બધાના કુળદેવીની અંદર એ માતાજીના મધની અંદર અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ અને આ રીતે અમે 9 દિવસ સુધી ત્યાં રાસ ગરબા મનાવી અને એ રીતે અમે આ તહેવારની ઉજવણી કરીએ છીએ. એ પછી અમે 6-7 દિવસ પછી અમે માતાજીના અહીંથી પેલું પાલખી કાઢીએ છીએ અને વણાક બારા ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર અમે માતાજીનો ત્યાં હિંડોળા ઉપર માતાજીને હિંચકાવીએ છીએ અને દરેક બંદરોમાંથી સમસ્ત ગુજરાતના બોમ્બે વર્સોવાથી લઈને પોરબંદર સુધીની દરિયાઈ પટ્ટીના અમારી જે જ્ઞાતિમાં વસેલા છે લોકો એ બધા અહીંયા આવે છે, માતાજીના હિંડોળાના દર્શન કરે છે. બીજા દિવસે અમે માતાજીને એટલે કે અમારી કુળદેવીઓના નૈવેદ્ય કરીએ છીએ અને નૈવેદ્ય પતિયા પછી બપોરના 4 વાગ્યે અમે અમારી 9-9 દુર્ગા જે છે માતાજી એનું ઝુલસ અમે આઝાદ ચોકમાં લાવીએ છીએ. ત્યાં 9-9 માતાજી ભેગી થાય છે, દરેક ભાઈઓ બહેનો આસ્થાપૂર્વક ધામધૂમથી આ તહેવાર ઉજવે છે અને ત્યાંથી એ ઝુલસ શોભાના યાત્રે નીકળી અને સાંજના 6:30 વાગે દરેક કુવાની અંદર અમે આ માતાજીનું વિસર્જન કરીએ છીએ અને આ રીતે અમારી સમાજનો આ મોટામાં મોટો ગોળ માવડીનો તહેવાર છે અને માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા સમાજને, અમારા ગામને અને અમારા ધંધાની અંદર માતાજી અમને બધાને બરકત આપે, અમને બધાને સુખ શાંતિ આપે, અમને બધાને નિરોગી રાખે એવી માતાજી.